કોળિયા ખાતે નિષ્કળંક મહાદેવના સાનિધ્યમાં ભરાયેલા લોકમેળામાં પૂર્વ રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પ્રસાદનું વિતરણ કર્યું હતું. ભાદરવી અમાસના દિને કોળિયા ખાતે પરંપરાગત રીતે નિષ્કળંક મહાદેવના સાનિધ્યમાં ભરાતા લોકમેળામાં દેશભરમાંથી લાખો લોકો સમુદ્રી સ્નાન માટે ઉમટી પડ્યા છે. નિષ્કળંક મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા લોકમેળામાં રાજ્યના પૂર્વ મંત્રી અને કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકી દ્વારા લોકોને ચોખા ઘેના શીરાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. હર ભાદરવી અમાસના મેળામાં અહીંયા 15 વર્ષથી અમે લોકો મહેનત કરી અને પ્રજા જે આવે છે બારો ગામથી, અહીંયાથી ભાવનગર જિલ્લામાંથી, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બધેથીને માણસો, બહેનો, દીકરીઓ બધા અહીંયા ભોળાનાથના દર્શન કરવા આવે. તો નિષ્કળંક મહાદેવમાં બધા 12 જ્યોતિર્લિંગનું એકવાર દર્શન કરો અમાસના દિવસે, એટલી માતમ અને આટલી પ્રજાનું હિત છે. એટલે બધા અહીંયા અમાસને દિવસે ભાદરવી અમાસમાં બધા અહીંયા આવી અને લગભગ 3.5 થી 4 લાખ માણસો અહીંયા પ્રસાદ લેવા આવે છે. અને અમે લોકો 15 વર્ષથી અહીંયા પ્રસાદનું આયોજન કરીએ છીએ, લાઇટિંગ ડેકોરેશનનું કરીએ છીએ, મંડપની વ્યવસ્થા કરીએ છીએ, અને કોઈને અડચણ ના આવે એની માટે અમે પૂરતા બંદોબસ્તો રાખીએ છીએ. પોલીસની રીતે બંદોબસ્ત રાખીએ છીએ, એસઆરપી રીતે બંદોબસ્ત રાખીએ છીએ, ક્યાંય કોઈને ખામી ના આવે એની માટે અમારા જે પ્રયત્ન છે એ હંમેશા ભગવાન કરે, નિષ્કળંક મહાદેવ કરે અને સારા દૃઢા કાર્યક્રમ બધાના થાય એવી ભગવાન અને માતાજી આગળ પ્રાર્થના. મારા હિસાબે હર વર્ષે 50 ટનની ઉપર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે શું છે, એની અંદર વધતી પ્રજા હોય એટલે પછી એની અંદર અમે 2-3 વાર પ્રસાદ બનાવતા હોઈએ, એટલે ક્યાંય ખૂટ ન પડે. તમે હમણાં જોઈ રહ્યા છો પબ્લિકનો મારો, એટલે જેમ થાય એમ બધાને પ્રસાદ મળે અને વ્યવસ્થિત સુવિધાઓ મળે એની માટે અમારા પ્રયત્ન છે. પૂર્વ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની સાથે તેના દીકરા દિવ્યેશ, કોળી સમાજના આગેવાન આનંદભાઈ ડાભી, નગરસેવક ડીડી ગોહિલ સહિતનાઓએ પ્રસાદ વિતરણ કર્યો હતો.